वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान। श्री हरे कृष्ण महाराजनी। श्री घनश्याम महाराजनी। कथा सांभळनारा बधाज भक्तोने जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पूर चौथु तरंग 45मु। भगवान श्री हरि बोटादमा छे। हमीर खाचर दरबार ने त्यां पधरामणी करवा पधारे छे। ए प्रसंग आपणे श्रवण करीशु। श्री हरि अरुण उदय समे स्नान करण कुहित शौच विधि करे आय के दातुन कीने प्रीत नीर गरम करिके तिहा लाए मुकुंदानंद। श्री हरि बैठे चौके पर स्नान किए आनंद। भगवान श्री हरि परोढ़िए जाग्या। स्नान करवा निमित्ते पहला शौच आदि करीने प्रेम थी दातण कर्यो। शब्द जो केवी रीते दातण कर्यो। भगवाननी दरेक क्रिया जीवनू कल्याण करनारी छे। एटला माटे आपणे सांजे रोज संभारीए छीए गाईए छीए एनुं नाम छे चेष्टा। चेष्टानो गुजराती अर्थ शुं थाय? शुं थाय बोलो? खबर ना तो ना पाड़ो तो हूं कहू? हे सहज क्रिया। महाराज केम चालता, केम बेसता, केम जमता, केम पीरसता, चेष्टामां ज वातो छे ने। आपणा संतो एवुं कह्युं, चार वेदनो पाठ करे अने जेटलुं फळ मळे एटलुं फळ एकाग्र चित्ते करीने भगवाननी चेष्टा करीने मळे छे। चार वेदनो पाठ करो अने जे फळ मळे, आ चेष्टामां पुरुषोत्तम नारायणनी मूर्ति संतोए आबे हूब ऊभी करी दीधी छे। उतावळा चालता, ઘેલા નદીમાં નાવા આવતા, બરાબર કેવી રીતે મહારાજ કપડાં નીચવતા, સંતોની પંક્તિમાં મહારાજ કેવી રીતે પીરસવા જતા, એક એક મહારાજની લીલાઓ, એક એક મહારાજની ક્રિયાઓ જીવનું કલ્યાણ કરનારી હોવાથી મહારાજ ધામમાં ગયા, પ્રેમાનંદ સ્વામીએ પદો રચ્યા અને ગોપાળાનંદ સ્વામીને પદોમાં પુરુષોત્તમ નારાયણની મૂર્તિ દેખાણી સ્વામીએ આજ્ઞા કરી। આ આજ્ઞા ગોપાળાનંદ સ્વામીની છે। મહારાજ ધામમાં ગયા પછીનું બંધારણ થયું કે મહારાજની મૂર્તિનો સાક્ષાત સંબંધ રાખવા માટે રોજ ચેષ્ટા કરવી, રોજ ચેષ્ટા। બોલો, એમાં પ્રેમાનંદ સ્વામીના પદ, મુક્તાનંદ સ્વામીના પદ, નિષ્કુળાનંદ સ્વામીના પદ, હવે મારે, હવે મારા વાલાને નહીં રે વિસારું। મહારાજની દરેક ક્રિયા કલ્યાણ કરનારી છે। પ્રેમથી દાતણ કર્યું, મુકુંદાનંદ વર્ણી પાસે ગરમ, મુકુંદાનંદ વર્ણી પાણી ગરમ કરીને લાવ્યા, શ્રીહરિ બાજોટ ઉપર બેઠા અને આનંદપૂર્વક સ્નાન કર્યું। શ્રીહરિએ પોતાના શરીર ઉપર વિવિધ પ્રકારના વસ્ત્ર ધારણ કર્યા, પછી આવીને પલંગ ઉપર બિરાજમાન થયા। તેની અપાર શોભા થઈ હતી। એટલી વારમાં તો સહુ સંતો સ્નાન આદિ નિત્યકર્મ કરીને ત્યાં આવ્યા। શ્રીહરિ નાગડકા ગામ જવા તૈયાર થયા। તે સમયે ભગાશેઠ અને બીજા બધા હરિભક્તો શ્રીહરિની પાસે આવ્યા।
મહારાજને રોકવા માટે અનેક રીતે આગ્રહ કર્યો, છતાં શ્રીહરિ તૈયાર થઈ ગયા. સવારો પણ તૈયાર થઈને આવી ગયા. શ્રીહરિ અશ્વ ઉપર બેઠા આગળના ભાગમાં ઘણી જાતના વાજિંત્ર વાગવા લાગ્યા. સહુ ચાલતા ચાલતા બજારમાં આવ્યા. હરિભક્તોનો આગ્રહ હોવા છતાં મહારાજ બોટાદમાં રોકાયા નહીં. ખૂબ સરસ વાત આવે છે, ધ્યાનથી સાંભળજો. ભાગોળ સુધી પહોંચી ગયા. બધાને ખબર પડી ગઈ મહારાજ હવે રોકાવાના નથી. ત્યાં તો શ્રીહરિના ચરણોમાં આવીને દોડતા દોડતા હમીર ખાચર દીન વચન બોલવા લાગ્યા. હમીર ખાચર દોડતા દોડતા આવ્યા, દીન થઈને બોલવા લાગ્યા, અરે મહારાજ, દરબાર સોમલા ખાચર તો મોટા હરિભક્ત છે, હું એમના જેવો ભક્ત નથી, પરંતુ અમને બંનેને આપનો આશ્રય એક સરખો છે. આપના સિવાય અમે બીજા કોઈ વિવેકને જાણતા નથી. દારૂ, માટી, ચોરી અને અવેરી આ ચારે વસ્તુઓને અમે હરામ કરી છે. અમે મુખથી આપનું જ નામ રટીએ છીએ. આપ જો અમારે ઘેર પધારો તો પ્રભુ અમને ઘણો આનંદ થશે. ગઈકાલની કથા યાદ છે ને? મહારાજ બોટાદ આવ્યા છે, અલૈયા ખાચર ચામર ઢોળે છે, ભવ્ય સામયું કરવામાં આવ્યું છે. 3 કલાક સુધી તો મહારાજનું સામયું ચાલ્યું છે. 3 કલાક મહારાજ મૂંઝાયા, આટલું સ્વાગત અમારું ગામમાં ખાલી 2 ભગત, 2 દરબારો, હમીર ખાચર ને સોમલા ખાચર. ભગાદોશીના ઘરમાં તો જે સત્સંગ હતો, પણ બાપુજીમાં સત્સંગ નહોતો, એ તો મહાનાસ્તિક હતા. આ બંને દરબારોને ધન્ય છે. મહારાજ મૂંઝાયા કોના ઘરે જવું. અલૈયા ખાચરને પૂછ્યું. અલૈયા ખાચરે કહ્યું, મહારાજ, સોમલા ખાચરે બધી તૈયારી રાખી છે, તો મહારાજ એના ઘરે પહેલા પધારો, પછી હમીર ખાચરને ત્યાં જજો. શ્રીજી મહારાજે કેટલો સુંદર નિર્ણય કર્યો. હમીર ખાચરને બોલાવી આ બધી વાત રજૂ કરી. એને દુઃખ ન લાગે એટલા માટે, એને એમ ન થાય મહારાજ મોટાને ત્યાં ગયા, અમારે ત્યાં ન આવ્યા. હમીર ખાચર પણ રાજી થયા. મહારાજને જવા માટે વિનંતી કરી, મહારાજ આપ ત્યાં જાઓ, અમે રાજી છીએ એમાં. ત્યારે મહારાજ સોમલા ખાચરને ત્યાં પધાર્યા, સંતોને જમાડ્યા. કાલ વાત હતી ને બધી. આજે મહારાજ નીકળ્યા. હવે હમીર ખાચર દોડતા દોડતા આવી મહારાજના ચરણોમાં પડી વિનંતી કરે છે, પ્રભુ, સોમલા ખાચર મોટા ભગત છે, હું નાનો છું, એના જેવો ભગત નથી. સોમલા ખાચરને અને મને તમારો આશરો તો એક સરખો છે. કેટલી સરસ નાની વાત છે. હા, ઘણી વાર આ લોકના ભેદ છે ને, એ ભગવાનની આગળ એ ભેદ આવતા જ નથી. કોઈ કાળો, કોઈ ધોળો, કોઈ ધનવાન, કોઈ ગરીબ, કોઈ પુરુષ, કોઈ સ્ત્રી, કોઈ વૃદ્ધ, કોઈ બાળક, કોઈ મોટો, કોઈ નાનો, કોઈ પ્રતિષ્ઠિત, કોઈ ઓછો પ્રતિષ્ઠિત, કોઈ બુદ્ધિવાન, ઓછો બુદ્ધિવાન, આ જગતના જેટલા ભેદ આપણે ગણીએ છીએ એમાંના એક પણ ભેદ ભગવાનની દ્રષ્ટિમાં નથી. બસ દીન થઈને ભગવાનના ચરણમાં જે આવે છે એને ભગવાન સ્વીકારે છે. કેવી સરસ વિનંતી કરી, મહારાજ તમારો આશરો અમને દ્રઢ છે, તમારા કહેલા ધર્મને અમે અતિ દ્રઢ થઈને પાળીએ છીએ, આપનું જ નામ રટીએ છીએ. તુમારે મરજે હમ લો પે નાહી, જેસે કહો તુમ તેસે કરાહી. વિનંતી કરે છે, તુમારે મરજે હમ લો પે નાહી. મહારાજ મારો આગ્રહ છે, પ્રેમ છે, ભાવ છે, પણ તમારી મરજી જો નહીં હોય તો અમે લોપીશું નહીં. પ્રભુ જેસે કહો તુમ તેસે કરહી, તબ હરિ કહે ચલો હમ આવે. મહારાજ અશ્વ ઉપર અસવાર થઈ ગયા છે, જવા માટે નીકળી ગયા છે. આગ્રહ કર્યો છતાં નથી રોકાયા, અધવચ્ચે પહોંચી ગયા છે. અને દોડતા દોડતા હમીર ખાચર આવી દીન થઈને વિનંતી કરે છે. હા,
જીવનમાં બહુ સમજવા જેવું છે. આ મેથેમેટિક્સ બહુ સમજવા જેવું છે. કહેવાય છે ને, ભગવાનને વધારે વધારે વાલો કોણ, દાસ થાય તે. ગુરુજી કેટલી સરસ વાત કરે છે, જે થાય દાસ એ સત્સંગમાં થાય ખાસ. જે દાસ છે એ જ આ સત્સંગમાં પાસ છે. આ સત્સંગ કરી કરીને આપણે એટલું જ શીખવાનું છે, દાસ થવાનું છે. મહારાજ અમારી વિનંતી છે, તુમારે મરજે હમ લોપે નાહી, જેસે કહો તુમ તેસે કરાહી, તબ હરી કહે ચલો હમ આવે, તુમ્હારો વચન ઇતનો રખાવે. કેટલી સુંદર વાત બોલો. હવે અહીંયા અમેરિકામાં તો ઓછા અનુભવ થાય, ઇન્ડિયામાં હું ઘણી વાર કહું છું ને, એક હરિભગત શેરડી લઈને આવે ગુરુકુલમાં મૂકી જાય, અને ઉનાળાનું વેકેશન અને શેરડી લાવે, સંતોએ ટોક્યા, ભગત શેરડી બગડે છે, છોકરાઓ છે નહીં, બહુ લાવશો નહીં, ફરીવાર લાવ્યા. સંતોએ ફરીવાર વાત કરી ત્યારે કે સ્વામી હવે શેરડી ખાવ ને, આમે મારે ઢોરોને જ નાખવાની છે, લો હવે આના ઉપર રાજીપો થાય. બોલો. એક ભગત પીરસવા આવ્યા બીજા ભગતને, અને આમ ખોબો ભરી ભરી લાડવા પીરસે. અરે ભગત લોને, અરે લોને. પેલા ભગત કે પણ આ પટારો થોડો છે, પેટ છે, થોડી દયા રાખો મારા ઉપર. ત્યાં પેલા ભગત બોલ્યા, અરે આમે કચરા પેટીમાં નાખવાના છે ને, ખાઈ જાઓ ને તમે, લો. ઘણી વાર આપણે દીનપણું, વિનમ્રતા, વિનય અને વિવેક ચૂકી જઈએ છીએ. વિનય અને વિવેક આ બે એવી વસ્તુ છે, જીવનમાં જો આવી જાય ને, યોગ્ય સમયે માણસ પાસે યોગ્ય વિવેક આવે ને, તો તાળું ખોલવાની ચાવી છે. મહારાજને કોઈ રોકી ન શક્યા, મહારાજને કોઈ પાછા વાળી ન શક્યા, પણ હમીર ખાચરનો વિવેક, એનો વિનય એણે મહારાજને પાછા વાળ્યા. જુઓ, વિનંતી કરી, પણ કેવી વિનંતી કરી, આગ્રહ કર્યો, પણ કેવો આગ્રહ કર્યો બોલો. અમે બહુ વર્ષો પહેલા, મને ખબર છે ઘટના, અમે નડિયાદમાં જતા હતા અને રસ્તામાં એક હરિભગત ભેગા થયા. ઇન્ડિયામાં તમને ખબર ને, આ સત્ય ઘટના કહું છું. સ્વામી રસોઈ રાખો આપણે ત્યાં. ભગત અમે તો નીકળ્યા છીએ ને, અમારે આગળ જવાનું છે. સ્વામી આજ એકાદશીનો દિવસ ને સંતો મળે અને ઘરે રસોઈ ના કરે ચાલે, પણ ભગત વહેલા નક્કી થયું હોત તો આપણે કરી દેત, અમારે આગળનું ગોઠવાઈ ગયું છે, આપણે ફરીવાર ગોઠવશું. જુઓ સ્વામી, અમારે તો એવું છે, રસોઈ આપી છે, તમે નહીં તો બીજા બાવા ગોતીશું, લો. વિચારો તમે, આપણે બધું કરીએ છીએ પણ આપણો અહંકાર નથી છોડી શકતા, સમજો છો ને તમે. પૈસા છોડી શકીએ છીએ, પદાર્થ છોડી શકીએ છીએ, પણ અહંકાર છોડી નથી શકતા. એટલે આપણા પદાર્થો, આપણા પૈસા, આપણું સમર્પણ ભગવાનને ગમતું નથી. વિનયપૂર્વક અને વિવેકપૂર્વક જે સેવા કરવામાં આવે ને, એ સેવા ઠાકોરજીને ખૂબ ગમે. મહારાજને કેવી પ્રાર્થના કરી જુઓ, તુમારે મરજે હમ લોપે નાહી, જેસે કહો તુમ તેસે કરાહી. પ્રભુ અમારી વિનંતી છે, અમારી અરજી છે, અંતે તમારી મરજી, તમે જેમ કરશો એમાં અમે રાજી. એના દીન વચન સાંભળીને મહારાજ બોલ્યા, નહીં નહીં, ચાલો અમે તમારું એટલું માનીશું, ચાલો તમારે ઘરે આવીએ. આમ કહીને ભગવાન શ્રીહરિ એના ઘરે આવવા તૈયાર થયા. અને મહારાજ રસ્તામાં બોલ્યા, શું બોલ્યા સાંભળજો હવે. હા, તુમ હો મહા સરળ સ્વભાવો, તેસે તુમારે સુત રહાવો, તુમ હો મહા સરળ સ્વભાવો. મહારાજ એમ બોલ્યા, પાછા વળ્યા, હમીર ખાચરને કહ્યું, હમીર ખાચર તમે ખૂબ સરળ સ્વભાવના છો. હમણાં કોઈએ બહુ સરસ નાની વાત કરી છે, બહુ સરસ. ડોક્ટર થવું સરળ છે, એન્જિનિયર થવું સરળ છે, એડવોકેટ થવું સરળ છે, પણ સરળ થવું, સમજી ગયા તમે બધા? બહુ અઘરું છે આ તો, લાગે બોલવું સહેલું છે, હા, બહુ અઘરું છે. સમય આવે
અને ગમ ખાઈ જવીને એ બહુ ડાયા માણસનું લક્ષણ છે. આ તો બહુ અઘરો વિષય છે, આ કંઈ ઉપર બેસીને કથાનો વિષય નથી આ, બરાબર. ધીસ ઇઝ નોટ અ સબ્જેક્ટ ઓફ ટોકિંગ. મહારાજના સમયમાં નાજા જોગ્યા હતા, સાધુ થયા, મજાની વાત છે. એમનું નામ પડ્યું ઘનશ્યામદાસ સ્વામી. પણ એટલો બધો કડક સ્વભાવ એમનો, એટલો બધો કડક, ઘણા ખબર છે ને તમને, એવા અક્કડ હોય દાંત જેવા. આપણા મોઢામાં વધારે આયુષ્ય કોણ ભોગવે, દાંત કે જીભ? દાંત ક્યાં દાદા, આવે મોઢા અને જાય, તમારા ના જતા રહ્યા બધા, આ ખોટા દાંત ચડાવ્યા તમે. લો, દાંત આવે મોઢા, આવે ને પાછા એકવાર તો પડી જાય, ફરી વાર આવે, એમાં પાછા આઘા પાછા થતા જાય. અને જીભ તમે જુઓ, જન્મથી શરૂ થાય તે અણનમ, બોલો હે. આપણા મોઢા પાસેથી મેસેજ આટલો જ શીખવાનો છે, કડક થઈને વેલા જવાના, અને જીભની જેમ જે સરળ થવાના ને એ જંગ જીતી જવાના. બસ એટલા બધા અક્કડ નાજા જોગ્યા, બહુ અક્કડ હતા, એના ઘણા બધા દાખલા છે. અને એટલા માટે શ્રીજી મહારાજે પોતાની જોડે રાખેલા, કારણ કે બીજા જોડે તરત અથડાઈ જાય. તો મહારાજે હાચવી લીધા. મહારાજ ધામમાં ગયા પછી ગોપાળાનંદ સ્વામીને થયું કે આને હાચવા અઘરા છે, મહારાજ હતા, બહુ હાચવી લીધા કળે કરીને, એટલે સ્વામીએ સાધુ બનાવી દીધા. એટલે હરિભક્તો સાથે અથડામણ થાય નહીં, સંતો સાથે હચવાઈ જાય. પણ એક દિવસ એ જમવા આવ્યા, એમના શિષ્ય સીધા સદગુરુ કરેલા, મોટી ઉંમર ને, એટલે એક શિષ્ય રાખેલા. એ શિષ્યએ તુંબડાનું, સંતો આવતા પહેલાં આસન મૂકી દે ને, આસન મૂકી દે, પથ્થર મૂકી દે, તુંબડું મૂકી દે. હવે આ સાધુ કંઈક કામમાં, એટલે તુંબડું મૂકવાનું ભૂલી ગયા, કંઈક કામમાં રોકાયેલા, અને આ ઘનશ્યામદાસ સ્વામી આવ્યા અને પગ પછાડીને જતા રહ્યા. મારો બેટો મને જ ભૂલી ગયો, મારી સામે જ જોતો નથી, બોલો. કેટલું સંતોએ સમજાયો, જેમાં જ નહીં આખો દિવસ ઉપવાસ કર્યો, બોલો, એકાદશી ના કરે, પણ આ રીતે ઘર છોડવું સહેલું છે, અભિમાન છોડવું સહેલું નથી. પૈસા છોડવા સહેલા છે, અભિમાન છોડવું સહેલું નથી. સાંભળજો, હા, સાધુને રસોઈ આપવી સહેલી છે, પણ સાધુને પોતાનું માન આપવું સહેલું નથી. એક શ્લોક બોલાવું, બોલો. એટલો અદ્ભુત આ શ્લોક છે સંસ્કૃતનો, પણ તમે સમજી જશો. હું બોલાવું, બધા બોલો. તૃણાદપિ, થોડું જોરથી, તૃણાદપિ સુનિચેન તરોરિવ સહિષ્ણુના, તરોરિવ સહિષ્ણુના. તૃણાદપિ સુનિચેન, આખો બોલાવી સવે, હા. તૃણાદપિ સુનિચેન તરોરિવ સહિષ્ણુના, અમાનિના માનદેન કીર્તનીયઃ સદા હરિઃ. આપણા શાસ્ત્રોમાં એમ લખ્યું, ધીઝ આર ફોર ક્વોલિફિકેશન્સ. આ ચાર ક્વોલિટી એવા છે, આ ચાર વસ્તુ હોય ને, હી ઇઝ એલિજિબલ ટુ વર્શિપ ગોડ. ભગવાનની ભક્તિ માટે એલિજિબલ બનવા માટે, લાયક બનવા માટે આ ચાર ગુણ જરૂરી છે. સાંભળજો, વચનામૃત લોયાનું સાતમું, મહારાજ એમ બોલ્યા, બ્રહ્મ થઈ પછી ભગવાનની, બ્રહ્મ થાય એને જ ભગવાનની ભક્તિનો અધિકાર છે. હુ ઇઝ ક્વોલિફાઈડ ફોર ડિવોશન? બ્રહ્મ થાય તે. બ્રહ્મ થાય તે મહારાજની જે વાત આ શ્લોકને એક્ઝેક્ટ મળતી. બ્રહ્મ થાય એટલે શું? તૃણાદપિ સુનિચેન, ઘાસ હોય ને, તૃણ એટલે ઘાસ, એના કરતા પણ સરળ બની શકે, નીચ એટલે નાનો બની શકે, ઘાસ કરતા પણ નાનો બનવાનો જેનો સ્વભાવ હોય, એટલો નાનો, એટલો બની શકે, એટલો નમી શકે, એટલો ઝીણો થઈ શકે, એટલો સરળ બની શકે. પહેલી શરત. તરો રિવ સહિષ્ણુના, સહિષ્ણુ એટલે સહન કરવાનો સ્વભાવ, પણ કેટલો? તરુ એટલે વૃક્ષ,
વૃક્ષની જેમ સહન કરવાનો જેનો સ્વભાવ હોય, ઘાસ કરતા પણ અતિ સરળ થઈને રહી શકતો હોય, બે વાત. ત્રીજી વાત, અમાની ના, ક્યારેય પણ માન મેળવવાની ઈચ્છા હોય નહીં. ચોથી વાત, માન દે ન, પોતે માન ક્યારેય મેળવે નહીં પણ બધાને માન આપતો હોય. આ ચાર સદગુણ જેમાં હોય એ ભગવાનની ભક્તિનો અધિકારી છે. વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા, જીવનો તો એવો સ્વભાવ છે કે ભગવાનની ભક્તિ પણ માન મેળવવા માટે કરે. શેના માટે કરે? શેના માટે કરે? ગુરુજી વાત કરે છે ને, સ્વામીજી માળા કરતા હતા. એક ભગતે પૂછ્યું, સ્વામી બહુ માળા કરો છો આંખ બંધ કરીને? હા, કરવી પડે ને. કેટલી કરો? જેટલા ભગત હોય એટલી કરવાની. ભગવાનની ભક્તિ પણ માન માટે જીવ કરે છે. બોસિંગ નેચર જે માણસનો છે ને, માણસની અંદર જે અહંકાર પડ્યો છે ને, આઈ એમ સમથિંગ ત્યાં સુધી તો વાંધો નહીં, આઈ એમ એવરીથિંગ, એટલા માટે માણસ નમી નથી શકતો, એટલા માટે માણસ સરળ નથી થઈ શકતો. આ વાત મને બહુ ગમે. અક્કડપન તો મુર્દો કી પહેચાન હોતી હે, અક્કડપન તો મુર્દો કી પહેચાન હોતી હે, ઝુકતા હે વો જો જિંદા હોતા હે. જેની અંદર જાન હોય, જેની અંદર સમજણ હોય એ માણસ ઝૂકી શકે. આજનો માણસ બધું કરે છે, ઝૂકી નથી શકતો. કેટલી સરસ મહારાજ વાત કરે છે. અમીર ખાચરને કહે છે, હરિભક્તોની વચ્ચે મહારાજ બોલે છે, તુમ હો મહા સરળ સ્વભાવો, તેસે તુમ્હારે સુત હી રહાવો, સરળ સ્વભાવ દેખત જાકે, હમ મો બતન તોરત વાકે. દરબાર, તમે સરળ સ્વભાવના છો, તમારા દીકરા પણ દાહખાચાર્યનું નામ, એ પણ એવા સરળ સ્વભાવના છે. અને જેનો અમે સરળ સ્વભાવ જોઈએ છીએ ને, એની સાથે અમે મોબત પ્રેમ ક્યારે તોડી નથી શકતા. અમારી ઈચ્છા નહોતી આવવાની, અમે નક્કી કર્યું હતું મારે નાગરકા પહોંચવું છે, પણ તમારી સરળતા, તમારી દીનતા, તમારો નિર્દોષ પ્રેમ અમે જોયો ને, એટલે અમે તમારે ખાતર અમારી ટેક છોડીને તમારે ત્યાં આવીએ છીએ. શું ભગવાનનો પ્રેમ છે! એટલા માટે તો કહેવાય છે ને, સાચા પ્રેમને ભગવાન આધીન છે. પરમ દયાળુ શ્રીહરિ આટલું કહીને તત્કાળ તેમના ઉપર રાજી થઈ ગયા. તેમના દરબારમાં આવ્યા, જેમના ઊંચા ભવનો રમણી લાગતા હતા. ભવનથી પૂર્વ તરફના ભાગમાં વિશાળ ચોક હતો. શ્રીહરિ અશ્વ ઉપરથી સીધા ઓસરીમાં ઉતર્યા. ત્યાં સોનેરી હિંડોળા ખાટ હતી, ત્યાં આવીને તેના ઉપર બિરાજ્યા. શરીર ઉપર બધા સોનેરી શણગાર ધર્યા હતા, તેની શોભા વર્ણવી શકાતી નથી. ત્યાં દાહખાચરના માં શ્રીહરિને એકાંતિક ભક્ત હતા. શ્રીહરિને માટે થાળનો સામાન તૈયાર કરતા હતા. તેઓ આખી રાત સૂતા ન હતા. તેઓ શ્રીહરિની પાસે આવ્યા અને દર્શન કર્યા અને હૃદયને વિશે પ્રકાશ થયો. અક્ષરધામનું અતિશય તેજ દેખાયું. તિહા મણિમય મોલ હે જેહા, મણીથી જડિત મહેલ જોયો. તિહા મણિમય મોલ હે જેહા, તામે જનુ હરે બેઠે હે તે હા. મધ્યમાં ભગવાન શ્રીહરિ બિરાજમાન છે. હૃદયમાં પ્રકાશ થયો, અક્ષરધામનું તેજ દેખાણું, એટલે કે સમાધિ થઈ ગઈ. થાલ બનાયે ધામ મે જોઈ, સ્ત્રી છે ને, ભગવાનને જમાડવાની ઈચ્છા છે એના હૃદયમાં. આખી રાત જાગીને એને મહારાજ માટે વિધવિધ પ્રકારના પકવાન બનાવ્યા છે. હૃદયમાં ભગવાનને જમાડવાનો અઢળક પ્રેમ છે. અક્ષરધામમાં પણ એને ભાવ એવો થયો, ધામમાં એને થાળ બનાવ્યો. હરેકો પ્રેમે જેવાયે સોયે, બે દિવસ પહેલા સવારે શ્રીજી સ્વામી એ વાત કરી હતી ને, ભગવાનની સેવા ઘણી બધી છે પણ એમાં સર્વશ્રેષ્ઠ સેવા ભગવાનને માટે થાળ કરવો, ભગવાનને માટે ફૂલના હાર બનાવવા, ભગવાનના શણગાર કરવા,
ટૂંકમાં ભગવાનની સાક્ષાત અને પ્રત્યક્ષ સેવા કરવી એના જેવી બીજી કોઈ મોટી સેવા નથી. ભગવતપાદ રામાનુજાચાર્યજીએ એમ લખ્યું કે મુક્તિ એટલે શું? ભગવાનની પ્રત્યક્ષ સેવા મળે એનું નામ મુક્તિ. શિક્ષાપત્રીમાં મહારાજે પણ એ વાત સ્વીકારી, સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. ભગવાનની પ્રેમ સહિત સેવા કરવી એને જ અમે મુક્તિ માની છે. કેને મુક્તિ માની છે બોલો? પ્રેમ સહિત ભગવાનની સેવા કરવી. આપણા પિયુડા ઘનશ્યામ મહારાજની સેવા સવારથી ચાલુ થાય, સંતો જાગે ત્યારથી, બે સંતો ત્રણ સંતો સવારે ઠાકોરજીને શણગાર થાય, કલાક બે કલાક થાય, શણગાર થાય પછી મહારાજનો નાસ્તો થાય, નાસ્તો પૂરો થાય એટલે કથા શરૂ થાય, ધૂન થાય, ધૂન પૂરી થાય એટલે થાળ શરૂ થાય, જેવો થાળ પૂરો થાય એટલે ઠાકોરજીને થાળ ધરાવવાનો, થાળ ધરાવ્યા પછી મહારાજને પોઢાડવાના, મહારાજને પોઢાડ્યા પછી સંતો જમે, પરવારે સાફસૂફ કરે, ત્યાં પાછા પોણા ચાર થાય, સંતો નાવા જાય સોળે થાય, ઠાકોરજીનો મેવો તૈયાર કરે, ચાર વાગે પાછા મહારાજને જગાડે, ઓરડાના પદ વગેરે કરે, ઓરડાના પદ જેવા પૂરા થાય એટલે તરત પાછો થાળનો ટાઈમ થાય એટલે મહારાજ માટે સરસ મજાની ઘીમાં પૂરી બનાવે, ખીચડી બનાવે, જેવો ભાવ પછી એ થાળ થાય, ઠાકોરજીને થાળ ધરાવે, થાળ ઉતરે એટલે સાત વાગે એટલે ઠાકોરજીની આરતી થાય, આરતી પૂરી થાય એટલે ચેષ્ટા થાય, ચેષ્ટા પૂરી થાય એટલે ધૂનકીર્તન થાય, ધૂનકીર્તન પૂરું થાય એટલે આ કથા શરૂ થાય, અને કથા પૂરી થાય મહારાજ પોઢે, મહારાજનું પોઢણી પૂરું થાય સંતો પોઢે. બોલો, તાળીથી વધાવવા સંતોની સેવા તમે જુઓ. અને અમારા બ્રિજેશ ભગત પાછા કે સ્વામી અમે થાકી જઈએ છીએ, અહીંયા આવતા રહો તમે અઠવાડિયું, લો હે 8 કલાકની જોબમાં થાકી જાય, આ તો 24/7. અને પાછા તમારા જેવા ભક્તો રાત્રે 11 વાગ્યા સુધી, 11:30 સુધી, 12 વાગ્યા સુધી બેઠા હોય, નિષ્કામ સ્વામી થાકી જાય, નિષ્કામ સ્વામી કે ભાઈ જાઓ હવે, સંતો મંદિર નાનું, અવાજ થતો એટલે સંતો સૂઈ ન શકે, તો પેલા બિચારા સેવાવાળા સંતો આટા મારતા હોય, તમે જોયું છે ને ઘણીવાર પથ્થર લઈને આ બાજુ આવતા રહે, કોઈ આ બાજુ આવતા રહે, નાનું મંદિર પણ તોય સંતો બિચારા કાંઈ બોલે નહીં. તમે વિચાર તો કરો, આવા સાધુ હોય ને એની જોડે ભગવાન રે. આ તો ઘર એકદમ નજીક હોય ને એકાદશીનો દિવસ હોય ને તો એ કહેવાય જઈશું હવે, સ્વામી થાક બહુ લાગે છે. લો, જાણે આખા અમેરિકાનો થાક અમારા બ્રિજેશ ભગતના એકના જ ઘરમાં આવતો હશે. બોલો, હું કહેવા એ માંગુ છું, પ્રેમથી ભગવાનની સેવા કરવીને એનું જ નામ મુક્તિ છે. પણ આ શબ્દ સમજવા જેવો છે. કયો શબ્દ? કયો શબ્દ? બોલો બોલો. સમર્પણ સ્નેહ કી શરત નહીં, સમર્પણ સ્નેહ કા સ્વભાવ હે. આ એક વાક્ય સમજાય ને, આ એક વાક્યમાં બધું આવી ગયું. સમર્પણ સ્નેહની શરત નથી, સમર્પણ સ્નેહનો સ્વભાવ છે. જ્યાં માણસને પ્રેમ થાય ને ત્યાં ઓટોમેટિક બલિદાન થાય. જ્યાં માણસને પ્રેમ થાય ને ત્યાં ઓટોમેટિક કરવાની ભાવના જાગે. તમે ના પાડો ને તો પણ કરે, તમે ના પાડો ને તો પણ એનાથી થાય જ, તમે ના પાડો ને તો પણ એ રોકાય નહીં. આખી રાત જાગ્યા છે, પ્રેમથી થાળ કર્યો છે, મહારાજને થાળ જમાડવાની ઈચ્છા છે. 2 દિવસ પહેલા શ્રીજી સ્વામી વાત કરી હતી ને, કેનેડામાં આપણા ગુરુકુલના વિદ્યાર્થી અર્પિત ભગત રહે છે, જોબ કરવાની, ઘરમાં રહેવાનું, છોકરો એટલો બધો મુમુક્ષુ ગુરુકુલમાં હતો ત્યારથી જ. અર્પિત ભગત સાંજે 4 વાગે ઠાકોરજીની માનસી પૂજા કરવા બેઠા, એક કેસેટમાં કથા વાર્તા વાગે છે, મહારાજ માટે સરસ મજાનું ચીકુનું જ્યુસ બનાવ્યું, ઠાકોરજીને ચીકુનું જ્યુસ ધરાવ્યું, અને આંખો બંધ કરી કથા સાંભળતા જાય, મહારાજની મૂર્તિમાં ચિત્તની વૃત્તિ પરોવી દીધી, અને એવી માનસી પૂજા કરી, એવી માનસી પૂજા કરી. હમણાંની વાત, હજી મહિનો પણ થયો નથી, આંખ ખોલે અને જ્યાં આંખ ખોલે ને ત્યાં તો જ્યુસનો કટોરો અડધા કરતાં વધારે ખાલી થઈ ગયો. વિચારમાં પડી ગયા, આ જ્યુસ પી કોણ ગયું? ચારે બાજુ જોયું, ગાંડા ગાંડા બાવરા બાવરા બની ગયા. એનો ફોન આવ્યો અને ફોનમાં જે ભાવ વિભોર થઈને વાત કરતા હતા ને, આપણને એમ થાય આ મહારાજ પ્રગટ છે, છે ને છે, આજે પણ પ્રગટ છે. સાચો પ્રેમ જ્યાં છે ને ત્યાં મહારાજ પ્રગટ થાય છે. હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોહિ મે જાના. કણ કણમાં ભગવાન છે,
પણ પ્રગટ ત્યાં થાય છે જ્યાં સાચો પ્રેમ છે, નિર્દોષ પ્રેમ છે, નિસ્વાર્થ પ્રેમ છે, નિર્મળ પ્રેમ છે. બસ આવો પ્રેમ હોય ત્યાં ભગવાન પ્રગટ થાય છે. જુઓ કેવી સરસ વાત. થાલ બનાયે ધામ મે જોઈ હરિ કો પ્રેમે જેવાયે સોઈ. થાળ બનાવી ભગવાનને પ્રેમથી જમાડ્યા. ધ્યાન સે જબ નિકસે બારા નિજ દિલ મેયો કીન વિચારા. ધ્યાનમાંથી બહાર આવ્યા, વિચારમાં વિચારવા લાગ્યા. ઇહા હરી જો નહીં જેય અબ હું. ધ્યાનમાંથી બહાર આવ્યા ત્યારે તો ખબર પડી હજી તો મહારાજને જમાડવાના બાકી છે. ઇહા હરી જો નહીં જેય અબ હું, ચૂપે રસોએ કરાયે તબ હું. ત્યારે ખબર પડી ઓહો મહારાજને જમાડવાના તો બાકી છે, માટે હું ખંતથી રસોઈ કરાવું. પછી તેણે હાથ જોડી શ્રીહરિને પ્રાર્થના કરી. હે નાથ, અત્યારે આપ મારી રસોઈ લો, તમોને સંતો ભાવથી જમો, આજ અમને મોટો લાહવો મળ્યો છે. આવો લાભ ફરીને ક્યારે મળે? આ શરીર ક્ષણભંગુર છે. શ્રીહરિએ તેનો શુદ્ધ ભાવ જોઈને વર્ણીને કહ્યું, બધા માટે રસોઈ કરાવો, હરિભક્તોનો ઘણો ભાવ છે, માટે બધાને જમાડો. જેટલા બ્રાહ્મણ હરિભક્ત છે તે બધાને જલ્દીથી બોલાવો. ઘી ને સાકર જેટલા જોઈએ એટલા ભગા સેટ લાવ્યા છે. બીજા હરિભક્તોને દૂધ અને દહીં લાવ્યા છે. કોઈની પાસે લીલોતરી શાકભાજી વગેરે મંગાવી લ્યો. જેને જે સેવા યોગ્ય હોય તે બધા ભક્તો તેવી સેવા કરે. ત્યારે દરબાર હમીર ખાચરે બ્રહ્મચારીને કહ્યું, અરે બ્રહ્મચારી મહારાજ, આજે અમારે રસોઈ કરાવવાની છે, માટે બીજા કોઈનો સામાન લગીરિક પણ ભેળવવાનો નથી. આ બધા લક્ષણ કેના છે? પ્રેમના. કેના લક્ષણ છે? ભાદરા ગામમાં પ્રેમજી વાણિયો હતો, અને આમાં તમને ખબર છે વાણિયાની જીભ ઉપર સરસ્વતી બેઠી હોય, બરાબર? એવી મીઠી મીઠી વાતો કરે, મહારાજની પાસે જ બેઠો રહે, મહારાજના પગ દબાવ્યા કરે, મહારાજ સાથે વાતો કરે. કોઈ હરિભગતની રસોઈ, મહારાજ કે ચાલો જમવા, તે સૌથી પહેલો વાણિયો ઊભો થાય અને દરેક ઘરે મહારાજની જોડે ચોખ્ખા ઘીના લાડુ જમે. હવે હરિભક્તોને ગમે નહીં, મહારાજને પણ ગમે નહીં, પણ આટલો બધો અવિવેક કોણ કરે વાણિયાને કે ભાઈ તું ના આવતો. એક દિવસ હરિભક્તોએ રમૂજમાં રમૂજમાં મહારાજને કીધું, મહારાજ આખા ગામમાં બધાના ઘરે તમે જમવા ગયા, બધાની રસોઈ તમે લીધી, બધાને જમાડી, પણ આ વાણિયો કેમ બોલાવતો નથી? મહારાજ કે આ વાણિયા પાસે પૈસા કઢાવવાની ભગવાન સિવાય બીજા કોઈના હાથની કળા નથી. ત્યારે હરિભક્તો કે મહારાજ તમે ભગવાન નથી? મહારાજ કે મારે ભગવાન પણ વાપરવું પડશે તો થાય, બાકી આ લોકની દ્રષ્ટિએ. હરિભક્તોએ કહ્યું, મહારાજ તમે ગમે તેમ કરો, પણ આની પાસે એક સત્કર્મ સારું કરાવો, નકર આટલા બધા ભક્તોનું ખાધું છે પચશે નહીં. મહારાજ કે સારું. થોડો સમય થયો, ખાધેલા લાડુ પચી ગયા એટલે વાણિયાભાઈ તો આવી ગયા પાછા મહારાજ પાસે બેસી ગયા. વાતોચીતો શરૂ થઈ, સાંજની સભા જામેલી બરાબર. અને મહારાજે મમરો મૂક્યો, મહારાજ કે પ્રેમજી તમે આમ તો બહુ સરસ જમવામાં હોશિયાર છો. હા, પ્રેમજીને આમ થોડો પારો ચડી ગયો. મહારાજ કે જમવામાં તમે બહુ હોશિયાર છો, તમને વધારે ને વધારે શું ભાવે? અરે મહારાજ જો પેંડા હોય ને તો કાંઈ જોઈએ નહીં, ખાંભડાના પેંડા. હે, હમણાં તાજા છે ને, બધાને યાદ છે લગભગ. ઘણા ભક્તો ઉપર આવ્યા, સ્વામી થોડા વધારે મળશે, ઘરે લઈ જવા છે. ખાંભડા મળે, અહીંયા ના મળે. હવે મહારાજે પૂછ્યું, પેંડા કેટલા ખાઈ જાઓ તમે? મહારાજ પાંચ શેર હોય ને પાંચ શેર એક સાથે પૂરા કરી દઉં. મહારાજ કે પ્રેમજી પાંચ શેર પેંડા માણસથી ન ખવાય. અરે મહારાજ જોવું છે? મહારાજ કે અમે આપીએ અને તારાથી ન ખવાય તો? મહારાજ તમે કયો એ કરું? મહારાજ કે જો અમે શરત કરીએ તો પાક્કી શરત કરશું, કાચી નહીં. હરિભક્તો કે મહારાજ શરત કરી જ દો. હરિભક્તો નથી ખબર હતો પ્લાન આખો, બરાબર. હરિભક્તોએ બરાબર પારો દબાવ્યો. હરિભક્તો કે પેંડા અમારા તરફથી લો, યજમાનો થઈ ગયા બધા, હમણાં જ 5 કિલો 5 શેર પેંડા હાજર. આવી ગયા પેંડા અને પ્રેમજીના મોઢામાં પાણી આવી ગયું.
મહારાજ કે આ 5-6 પેંડા એકલા તારે ખાવાના, પણ જો ના ખવાય તો? પ્રેમજી કે મહારાજ બીજા 5-6 આપશો તોય ખાઈ જઈશ. મહારાજ કે એમ નહીં, પણ ના ખવાય તો શું? તમે કયો એ કરીશું? મહારાજ કે જો ના ખવાય તો આવતીકાલે બપોરે તારા ઘરે રસોઈ, અમેના બધા હરિભક્તો આવશો જમવા. પ્રેમજીને તો કોન્ફિડન્સ, વિશ્વાસ હતો, મહારાજ એમાં વાંધો જ નહીં આવે. હા મહારાજ પાક્કું કાલ રસોઈ. પણ મહારાજ કે એમ નહીં, તમે ફરી જાઓ તો? અરે મહારાજ વાણીઓ કોઈ દી ફરે? મહારાજ કે અમે તો પાકા સ્વામિનારાયણ છીએ. તારા હાથમાં અંગૂઠી છે ને સોનાની, આ અત્યારે મૂકી દો. મહારાજે સોનાની અંગૂઠી ગીરવે લીધી, કેમ કે આ તો લોભી પાસે કઢાવવાનું ને. પણ પેંડાનો રસાસ્વાદ હતો ને એટલે એને બધું કર્યું. બાકી કરે આમ તો વાણીઓ છેતરાય નહીં ક્યારેય, પણ પેંડાનો સ્વાદ એવો હતો ને. પેંડા સામે દેખાતા હતા ને, મોઢામાં પાણી આવી ગયું હતું ને, અને ભાઈ જમવા બેઠા. પેંડા ખાતા ખાતા 2-3 શેર તો છપાછપ એને પૂરા કરી દીધા. 4 શેર પૂરા થયા, પણ હવે થોડા બાકી રહ્યા ને. મહારાજ છે ને, મહારાજની લીલા છે આ તો. પરસેવો વળી ગયો, ઉપકા થવા લાગ્યા. મહારાજ હવે પૂરા નહીં થાય. મહારાજ કીધું, જો અંગૂઠી અમારી પાસે છે, આવતીકાલ રસોઈ આપવી પડશે. પૂરા ન થયા. રસોઈ માટે પ્રેમજી તૈયાર થયો, પણ બન્યું એવું કે એણે મહારાજને કીધું, મહારાજ સારું કાલે થોડા હરિભક્તોને લઈને આવજો. મહારાજ કહેજો થોડા ન ચાલે, આપણે બધાના ઘરે ગયા ત્યારે બધાને લઈને ગયા છે ગામના, એટલે તારા ઘરે બધા આવશે. પ્રેમજી બહુ ઢીલો થઈ ગયો. મહારાજ બધા આવશે? મહારાજ કહ્યા તો પ્રેમજી કીધું, મહારાજ એક કામ કરીએ, આપણે લાડુની રસોઈ રાખીએ. ચૂરમાના લાડુમાં કેવું છે કે કિલો ઘી નાખો તો એ ચાલે, અડધો કિલો ઘી નાખો તો એ ચાલે, અને એના કરતાં ઓછું ઘી થોડું પાણી નાખી દો. સમજી ગયા ને તમે? ચૂરમાના લાડુની રસોઈ રાખીએ. અને ત્યાં હરિભક્તો તૂટી પડે, નહીં મહારાજ આપણે બધાને ત્યાં સારામાં સારો થાળ કર્યો છે અને દૂધપાક બાકી છે, પ્રેમજી ત્યાં દૂધપાક. પ્રેમજી કે મહારાજ દૂધપાકની સગવડ તો મારી પાસે છે જ નહીં, એટલા પૈસા નથી. મહારાજ કે અંગૂઠી વેચી નાખશો, અમે આમાંથી દૂધપાક કરીએ. પ્રેમજી ઢીલો થઈ ગયો. મહારાજ એક કામ કરો, તમે 100 હરિભગત લઈને આવજો, બસ 100 પૂરતો દૂધપાક કરીશું, 1.5 મણ દૂધ લાવીશું અને 100 હરિભગત. મહારાજ કે નહીં, ના મહારાજ આનાથી વધારે મારથી નહીં થાય. 100 હરિભક્તો, 1.5 મણ દૂધ, બધું નક્કી થયું. આણે તેટલી તૈયારી કરી, હરિભક્તોને લઈને મહારાજ ગયા. મહારાજ પીરસવા નીકળે પછી શું જોવાનું, મહારાજ છૂટા હાથે પીરસે, મહારાજ આમ ધાર પણ ઊંચી કરે નહીં, અને પ્રેમજીનો જીવ જાય. પ્રેમજી બરાડો પાડીને કીધું, આ બધાએ ખાવું હોય તો ખાઈ લો, મારા મર્યા પછીનું જીવતું જગત્યું માની લેજો, આજે જોડે જોડે બધું, હવે તમને ક્યારે જમાડવાનો. આને પ્રેમ કહેવાય કે ન કહેવાય બોલો? 6 વસ્તુમાં પ્રેમ માણસનો દેખાય આવે, શાસ્ત્રમાં લખેલી વાત કહું છું. બહુ સરસ શાસ્ત્રમાં લખ્યું, હૃદયની વાત કોઈને કેવી હોય તો પ્રેમ હોય ત્યાં જ કહી શકે, હૃદયની વાત કોઈને પૂછવી હોય તો પ્રેમ હોય ત્યાં જ પૂછી શકે. ગુહ્યમાં ખ્યાતિ કથ્યતી, બરાબર, દદાતી પ્રતિગૃહણાતી, કોઈ કોઈને આપે તો પ્રેમ હોય ત્યાં જ આપી શકે, ગમે ત્યાં ન આપી શકે. કોઈનું સ્વીકારે છે એ પણ પ્રેમ હોય તો જ સ્વીકારે, અજાણ્યો માણસ એમ આપવા આવે તો દરેક માણસ સ્વીકારી પણ ન શકે. દેવું એ પ્રેમની નિશાની છે, ત્યાં પ્રેમ દેખાય આવે. સાગરમાં આગળ તમે બધી વાતો સાંભળી છે. મહારાજ પીરસવા નીકળતા ત્યારે શ્રીજી મહારાજને સંતો ઉપર અપાર પ્રેમ હતો એ દેખાય આવતો, આવું લખ્યું. આધારાનંદ સ્વામીએ નોંધ્યું, કોઈ ડાયો માણસ હોય તો એને ખબર પડી જાય કે ભગવાન શ્રીહરિનો ખુલ્લો પક્ષપાત છે, આવું લખ્યું. શું લખ્યું? ખુલ્લો પક્ષપાત છે. અરે ગુણાત્યાનંદ સ્વામીએ એમ કહ્યું કે બધા એમ કહે છે ભગવાન સમદ્રષ્ટિવાળા, પણ સ્વામી એમ કહે ભગવાન સમદ્રષ્ટિવાળા નથી, ભગવાન તો ભક્તના છે, ભગવાન તો પક્ષપાતી છે. એને પાંડવોની રક્ષા કરી, કૌરવોની કરી ન કરી? એને પ્રહલાદની રક્ષા કરી, હિરણ્યકશિપુની કરી? ભગવાન ભક્તના છે, ભગવાન ભક્તને માટે છે.
સાચો ભક્ત થઈને એની જોડે ભગવાન છે એની રક્ષા કરે છે. દદાતી પ્રેમનું લક્ષણ, પ્રતિગૃહણાતી પ્રેમનું લક્ષણ, ગુહ્યમાખ્યાતી પ્રેમનું ત્રીજું લક્ષણ, ગુપ્ત વસ્તુ કહી શકે ચોથું પ્રેમનું લક્ષણ, ભૂંગતે કોઈનું ભોજન સ્વીકારે જમે પ્રેમનું લક્ષણ, અને ભોજયતે કોઈને જમાડે ને એમાં પણ પ્રેમ કેવો છે કેટલો છે દેખાય આવે. આ છ વસ્તુમાં પ્રેમ સર્વિધમ પ્રીતિ લક્ષણમ, આ છ જગ્યાએ જેને જેના ઉપર પ્રેમ હોય એ દેખાય આવે. અપાર પ્રેમથી મહારાજ માટે થાળ કર્યો, હાથ જોડીને વિનંતી કરી, મહારાજને જમાડવા માટેનો ભાવ છે. મહારાજે કહ્યું બધાને જમાડો, સીધું પાણી મગાવો. હમીર ખાચરે બ્રહ્મચારીને વિનંતી કરી, અમારા સિવાય કોઈનું સીધું ન વાપરતા, અમારા ઉપર શ્રીની ઘણી દયા છે, જે જોઈએ તે લઈ લો અને બીજાનો સામાન વાપરો તો અમારો ક્યારે વપરાશે. શ્રીહરિ અમારા ઉપર દયા કરીને અહીંયા ક્ષણવાર રોકાયા છે, માટે અમારી સેવા અંગીકાર કરો. ત્યારે બ્રહ્મચારી બોલ્યા, તમારા કહ્યા સિવાય તે બીજાનો સામાન અમે રસોઈમાં વાપરશું નહીં, ભલે ને કરોડો વાત કરે તો પણ. ત્યારે ભગા શેઠે આવીને શ્રીહરિને બધી વાત કહી, હું સીધું સામાન લાવ્યો છું પણ તેનાથી વરણી રસોઈ કરતા નથી. ત્યારે શ્રીહરિએ તેમને કહ્યું, અમને પૂછ્યા વિના તમે સીધું શા માટે લાવ્યા? ત્યારે ભગા શેઠે કહ્યું, મેં મુક્તાનંદ સ્વામીને પૂછ્યું હતું અને પછી સીધું લાવ્યો છું. તુરંત ભગવાન શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા. પછી દયાળુ શ્રીહરિ બોલ્યા, ભગા શેઠ મોટા જૈન શ્રાવક છે, હજી નવા સત્સંગી થયા છે, ઘણા સમજુ છે, બાળક નથી, માટે તેને તમે સમજાવીને કહો. આ પણ એક શાસ્ત્રની વિવેકની વાત છે. કોઈક વાત કોઈક દ્વારા નક્કી થઈ હોય તો પછી ના પાડવી હોય તો એના દ્વારા ના પડાવી એ શ્રેષ્ઠ છે. પછી આપણે વચ્ચે ના પાડી દઈએ તો શાસ્ત્ર એમ કહે છે એમાં ક્યારેક મોટો સંઘર્ષ થઈ જાય. કેવી મહારાજ યુક્તિ! એક એક મહારાજની લીલા તમે જુઓ. સ્વામીને મહારાજે બધી વાત સમજાવી. મુક્તાનંદ સ્વામીનો લોકોમાં ઘણો ભાર હતો, તેઓ જે કહે તેને લોકો સવળી સમજણથી સ્વીકારી લેતા, અને તેથી મુક્તાનંદ સ્વામીએ ભગા શેઠને બોલાવ્યા, ઘણા આદરભાવ સાથે એમને કહ્યું, જ્યારે કામ પડે ત્યારે સમજુ માણસની બુદ્ધિનો ખ્યાલ આવે. વાત ધ્યાનથી સાંભળજો, બધું સમજાય એવું છે. કામ પડે ત્યારે સમજુ માણસની બુદ્ધિનો ખ્યાલ આવે, જ્યાં સુધી કામ પડ્યું ન હોય ત્યાં સુધી તેની બુદ્ધિ કેવી ને કેટલી છે એ કળી શકાતું નથી. ભગવાન બધી વાતને પૂરેપૂરી જાણતા હોય છે, તેમના જેટલું આપણે કોઈ જાણી શકીએ નહીં. માટે શ્રીહરિનો વિશ્વાસ રાખી. શ્રીહરિ કો રખનો વિશ્વાસા, આપન ભયે હે તિનકે દાસા, જો જો કરે શ્રીહરિ જાય તામે અપને હિત રહાહી. માટે ભગવાન શ્રીહરિમાં વિશ્વાસ રાખવો, કારણ કે આપણે તેમના દાસ થયા છીએ, તેઓ જે સમયે જે કરે છે તેમાં જ આપણું હિત સમાયેલું છે. તમે શ્રીહરિની આગળ જઈને કહો, જેમ આપ કહો તેમ હું કરીશ, આ બાબતમાં તમે ભાવફેર કરતા નહીં. સાંભળજો વાત, તમે કોટી કોટી યજ્ઞ કરાવો અને તેથી ભગવાન રાજી થાય, તેના કરતાં પણ આમ કરવાથી ભગવાન વિશેષ રાજી થશે. કરોડ યજ્ઞ કરીએ પણ ભગવાનની રુચિ એમાં ન હોય તો એમાં રાજીપો ન મળે. ભગવાન જેમ કહે એમ કરીએ ને એમાં ભગવાનનો મોટો રાજીપો છે. એક એક વાત સમજવા જેવી છે. ઘણી વાર આપણે બધું જ કરીએ છીએ, રાજીપો લેવાનું ચૂકી જઈએ છીએ. આપણો આગ્રહ, આપણો દુરાગ્રહ એટલો બધો હાવી બની જતો હોય કે એવું લાગે આપણે સામેવાળાને રાજી કરવા નહીં. મહારાજના સમયમાં હરિભક્તોનો સંઘ આવ્યો, રસોઈ આપવાની ઈચ્છા હતી, બધા હરિભક્તોએ પૈસા ભેગા કરેલા, પૈસાની પોટલી મૂકી, પ્રાર્થના કરી, મહારાજ અમારી આ સેવા છે, સંતોને હરિભક્તોને દૂધપાક અને માલપુડા, કાલી રોટી, ધોલી ડાલ કાલે જમાડો મહારાજ, એકાદશીના પારણા કરાવો. મહારાજે કહ્યું, અમારા સાધુ તો ખીચડી પણ જમી શકશે. આ ગોપીનાથજી મહારાજનું મંદિર ચાલે છે, ગોપીનાથજી મહારાજના મંદિરના કામમાં કડિયાનો પગાર ચડી ગયો છે, તો તમારી આ સેવા જો એમાં વાપરીએ તો રસોઈ આપણે સાદી કરીએ. બધા હરિભક્તોએ હાથ જોડ્યા, વાંધો નહીં મહારાજ. એક બ્રાહ્મણ રૂપશંકર કેવું નામ એનું, એણે કહ્યું, મહારાજ આ પૈસા અમારા છે,
માટે અમારો આગ્રહ છે કે આપ રસોઈ કરો, દૂધપાક માલપુડા સિવાય બીજી રસોઈ નહીં. મહારાજે કહ્યું રસોઈ તમારી જ કરીશું, પણ સાદી કરી આપણે. નાના મહારાજ, અમારી રસોઈ એટલે અમે કઈ એ જ કરવી પડે. લો, અંતર્યામી છે ભગવાન તો. હા, મહારાજે કહ્યું આ બીજા બધા ભક્તો શું કહે છે? બીજા બધા ભક્તો કે મહારાજ તમે જેમ કહો એમ. એ સરળ હતા, આગળ આવ્યું ને સરળ દિન પણ એમણે કહ્યું. પણ આ ભૂદેવ બરાબર અક્કડ હતા. નહીં નહીં મહારાજ, પૈસા અમારા તો અમે કહીએ એ જ રસોઈ, અમે કહીએ એ રીતે જ કરવી પડે તમારે. મહારાજે કહ્યું એક કામ કરીએ, આ જે જે હરિભક્તોએ સેવા મૂકી છે બધા ભેગા કરી છે ને, ભેગી સેવા છે ને, તો બધા હરિભક્તો પોતપોતાની સેવામાં લઈ લે. કોઈ 5 રૂપિયા મૂકેલા ને કોઈ 1 રૂપિયો મૂકેલા ને કોઈ 1.5 રૂપિયો મૂકેલો. છેલ્લે પાવલી વધી. કેટલી? મહારાજ કે આ પાવલી કોની? પેલા બ્રાહ્મણ કે મારી. મહારાજ કે પાવલીમાં દૂધપાક માલપુડા થાય? મહારાજે યુક્તિપૂર્વક ભૂદેવને ખુલ્લા પાડી દીધા. એનો આગ્રહ હતો, એના કરતા એનું અભિમાન પાછળ હતું. મહારાજને રાજી કરવાનું તાન નહીં, પોતાની જાતને રાજી કરવાનું તાન, પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાનું તાન, પોતાનો રસાસ્વાદ પૂર્ણ કરવાનું તાન. એટલા માટે આવી વાત જ્યારે સેવામાં આવે ત્યારે રાજીપો ન લઈ શકે. કેવી સરસ મુક્તાનંદ સ્વામી યુક્તિ શીખવાડી. તે વખતે મુક્તાનંદ સ્વામીના કહેવાથી ભગાશેઠ શ્રીહરિની પાસે આવ્યા. વાત સાંભળવા જેવી છે થોડી. હાથ જોડીને બોલ્યા, મહારાજ આપ જેમ કહો એમ હું કરીશ. તે સાંભળીને શ્રીહરિ અત્યંત પ્રસન્ન થયા અને તેમણે ભગાશેઠને કહ્યું, તમે સાકર ને ઘી જેટલું લાવ્યા છો ને આ બધું સીધું તમારા પિતાજીની આગળ લઈ જઈ અને મૂકજો. તેમ કરવાથી તમારા પિતાને તમારા ઉપર અને અમારા ઉપર ભાવ વધશે. કારણ કે ભગા દોશીના પિતાજી મહાનાસ્તિક હતા, ભગવાનનું નામ પણ લેતા નહોતા. એક એક શબ્દ સાંભળજો. અને બંને પ્રત્યે જે અભાવ છે એને છોડી દેશે. તમારા પિતાજીને તમારા પ્રત્યે પણ અભાવ છે કે આ બધું સ્વામિનારાયણની પાછળ લૂંટાવી દે છે. અમારા પ્રત્યે પણ અભાવ છે કે આ સ્વામિનારાયણ પણ બસ અમારા દીકરા પાસેથી આ ઘી ગોળ સાકર સીધા એ જ મેળવા કરે છે. તમારો અને અમારો બંનેનો અભાવ છે એ નીકળી જશે. શ્રીહરિના આવા વચન સાંભળી ભગાશેઠ મનમાં વિચારવા લાગ્યા, એમ કરવાથી તો મોટું દુઃખ આવશે. કારણ કે મનમાં વિચારે છે, કારણ કે સાકર ને ઘી તો હું પિતાજીથી છાનું રાખીને લાવ્યો હતો. મહારાજની પરીક્ષા જુઓ તમે. હે, જોયું? એમની દરેક લીલાની પાછળ અનેક જીવોના કલ્યાણ છે. ધર્મની મર્યાદા કોઈ પણ જગ્યાએ તૂટે છે, ધર્મની મર્યાદા એમણે સાચી કરી. પિતાને ત્યાંથી પૂછ્યા વિના લાવ્યા છે એ પણ ખબર પડવી જોઈએ. એટલે ભગા દોશીને પોતાની ભૂલ સમજાવી, એમના પિતાને જે અભાવ હતો એ અભાવ મહારાજે કાઢી નાખ્યો. એક જ વાતે મહારાજે બે કામ કર્યા. પણ મનમાં વિચારવા લાગ્યા, પિતાજી તો સામાન્ય અલ્પજીવ છે, ભગવાન શ્રીહરિ સર્વસમર્થ છે, માટે ભગવાન શ્રીહરિની આજ્ઞા માનવી જોઈએ. મારી બુદ્ધિ થોડી છે, હવે મારે વિચારવું નથી, ભગવાન શ્રીહરિ જેમ કહે છે એમ જ કરવું છે. તાળીઓથી વધાવીએ, બસ આટલું આપણે શીખવાનું છે. મહારાજ અને મોટા પુરુષ જેમ કહે એમ કરતા શીખી જઈએ ને. આપણા નિમેશ ભગત ઇન્ડિયા હતા, બહુ સારી જોબ હતી. હા, એમને 75 લાખનો ફ્લેટ લીધો. એકદમ ગરીબ કુટુંબમાંથી આપણા કંડારી ગુરુકુલમાં ફ્રી ઓફ ચાર્જ ભણાવેલા છે એમને. બહુ નાના હતા ત્યારથી મારા સંતો સાથે રહેલા. પૂના હતા, નવો ફ્લેટ લીધો, સારામાં સારી જોબ, એકદમ ભગવાને વેલ સેટ કરેલા. અને એમાં અમેરિકાના વિઝા મળે એવું હતું, એટલે વિઝા લેવા પહેલાં ગુરુજીને પૂછ્યું, ગુરુજી તમારી આજ્ઞા હોય તો વિઝા લેવા જાઓ. ગુરુજી કે જા વિઝા લેવા. વિઝા મળ્યા એટલે પહેલો ફોન ગુરુજીને કર્યો, ગુરુજી વિઝા મળી ગયા. ગુરુજી કે અમારી આજ્ઞા છે કે તું અમેરિકા જતો રહે. ફ્લેટનું ઓપનિંગ ગુરુજીએ કર્યું અને ભગતને વિદાયનો હાર પહેર્યો. ભગત વિદાય થઈને અમેરિકા આવ્યા. બોલો, હવે અમેરિકા કેટલા મહિનાથી જોબ વગર બેઠા છે. મહારાજ પરીક્ષા તો કેવી કરે તમે જુઓ. પણ આપણને એમ થાય, મોટા પુરુષ અને મહારાજ એ જે બોલે છે એમાં આજે આપણને દેખાતું નથી, પણ આવતીકાલે સરવાળે એમાં આપણું હિત, એમાં આપણું કલ્યાણ અને એમાં જ આપણું શ્રેય છે ને છે. કેવી નિષ્ઠા તમે જોયું. ગુરુજીની આજ્ઞા છે એમ કરીએ, ગુરુજી ના પાડે તો નથી કરવું. ડૉક્ટર જય
અશ્વિન ભગતના જમાઈ એટલાન્ટા છે અત્યારે. ગઈકાલે ના પરમ દિવસે હરિજયંતિના દિવસે એમનો ફોન આવ્યો. એમણે ફોનમાં મને વાત કરી, એમને હમણાં ઇન્ટરવ્યૂ ચાલે છે, ક્યાં જોબ મળે આખા અમેરિકામાં. તમને ખબર, ડૉક્ટર થાય પછી ગમે તે સ્ટેટમાં ગમે ત્યાં દૂર મળે. ચાર પાંચ જગ્યાએ એમણે ઇન્ટરવ્યૂ આપ્યા. ક્યાં એમને જોબ મળે એ બાબતમાં મારી ચર્ચા થઈ. તેમણે તરત મને વાત કરી કે સ્વામી, મને ત્રણ જગ્યાએથી ઓફર આવી હતી. મેં ગુરુજીને ફોન કર્યો અને ગુરુજીએ મને કીધું આ ઓફર તું સ્વીકારી લે. એ ઓફર ગુરુજીની આજ્ઞાથી મેં સ્વીકારી છે. આવતી જુલાઈ મહિનામાં હું ત્યાં આવી જવાનો છું. તાળીઓથી વધાવો કેટલી નિષ્ઠા છે. ઘણીવાર આપણને સમજાતું નથી ગણિત. ઘણા લોકો એમ કહે, હવે સાધુને વ્યવહારની વાત શું પૂછવાની. આવું એક ગણિત હોય છે લોકોનું કે સાધુને ભાઈ આપણા ઘરની નોકરી ક્યાં કરવી, શું કરી, સ્વામીને શું ખબર પડે. ઘણા તો આવું પાછું ડાપણ કરે અને આવું લોકોના મગજમાં ફિટ કરતા હોય છે. સ્વામી કઈ આઈટી થયા છે. આપણા કૃષિલ ભગત વેસ્ટ વર્જિનિયામાં હતા. રાજુભાઈ કથા સાંભળે છે અત્યારે, આખો દાખલો રાજુભાઈ જાણે છે. એમના પિતાજી કૃષિલ ભગત કથા સાંભળતા હશે. વેસ્ટ વર્જિનિયામાં હતી, ગામમાં ને ગામમાં એમને જોબ મળતી હતી, આઈટીની સારી, પગાર વધારે. બીજી જોબ એમને શિકાગો મળતી હતી, પગાર ઓછો, ઘર છોડીને દૂર જવાનું. ગુરુજીને ફોન કર્યો, આવું છે. ગુરુજીએ તરત આજ્ઞા કરી, જો બેટા મારી એવી ઈચ્છા છે કે તું શિકાગો જા, ભલે પૈસા ઓછા મળશે પણ મહારાજ બધું ગોઠવી દેશે, પૈસાની ચિંતા ન કરતો. અત્યારે તારી યુવાનીમાં સત્સંગ વધારે જરૂરી છે. ગુરુજીના શબ્દ. હા, ગુરુજી નેપાળ હતા, ગુરુજી ખૂબ બીમાર હતા. નેપાલગંજમાં તમને બધાને ખબર હશે, જે ભક્તો હતા એને, નેપાલગંજમાં બીમાર હતા ત્યારે એનો ફોન આવ્યો, મારે ઇમરજન્સી વાત કરવી છે. એટલે મને તો ટૂંકમાં કીધું, એટલે મેં ગુરુજીને ફોન આપ્યો. ગુરુજી સાથે આ વાત થઈ ને ગુરુજી જે બોલે મને ખબર છે, યુવાનીમાં તારે સત્સંગની વધારે જરૂર છે. ગુરુજી આટલી ટકોર કરી. કૃષિલ ભગત એમના પિતાજી નિર્ણય કર્યો કે કઈ વાંધો નહીં, ઘર છોડવું પડે, કઈ વાંધો નહીં, ઓછા પૈસા, પણ ગુરુજીની આજ્ઞા છે. શિકાગોની જોબ એમણે સ્વીકારી, એક્સેપ્ટ કરી, શિકાગો પહોંચ્યા અને તુરંત, હજી જોબ શરૂ થતા પહેલા ઇન્ક્રીમેન્ટ, સાંભળું જ ક્યારે, સાંભળું જ ક્યારે, જોબ શરૂ થતા પહેલા ઇન્ક્રીમેન્ટ મળ્યું. વેસ્ટ વર્જિનિયામાં જેટલો પગાર હતો એના કરતાં પણ ઘણો વધારે પગાર એમને શિકાગોમાં મળ્યો. પણ ત્યારે એના અનુભવમાં આવ્યું કે મોટા પુરુષની આજ્ઞા પાળવાથી આલોકમાં પણ સુખી થવાય અને પરલોકમાં પણ સુખી થવાય. એકવાર કસોટી કરે મહારાજ. આ નામ સાથે દાખલા એટલા માટે આપું છું કે જીવનમાં એકાદ એવા સત્પુરુષ રાખીએ કે આપણા જીવનના સારા નરસા તમામ પ્રસંગોમાં એ સાધુની આજ્ઞા લઈ, એ સત્પુરુષને પૂછીને એમ જ કરીએ. આટલું જો જીવનમાં શીખી જઈએ ને તો જીવનમાં ક્યારેય દુઃખ આવવાનું નથી. બાકી પોતાની મેળે, મને ગમે છે, મને રૂચે છે એમ જે કરે છે, બધા ખાડામાં પડે જ છે. તમે જુઓ છો મહારાજે કેવું કર્યું બોલો. સીધું લીધું નહીં, ભગાદોશીને પાછું મોકલાવ્યું અને કીધું બાપુજી પાસે જ મૂકજો પાછું. મનમાં વિચાર કર્યો, આવો મોટો, મૂળ તો વાણિયાના દીકરા છે ને, આવો મોટો વિચાર કર્યો કે આ તો બહુ મોટું, હું ખુલ્લો થઈ જઈશ, કઈ વાંધો નહીં, ભલે હું ખરાબ દેખાવ, પણ મહારાજે કંઈક જાણીને જ મારું હિત કરવા જ કર્યું છે ને. મારા પિતાજી જાણી જશે, ભલે જાણી જાય, પણ મહારાજની આમાં પણ કંઈક લીલા છે. પછી ભગા શેઠે શ્રીહરિની મૂર્તિ સંભાળી, સાકર ને ઘી લેવડાવ્યા, પિતાજી પાસે જઈ તેમની આગળ મૂક્યા, નીચા બેસીને પોકે ને પોકે રડવા લાગ્યા. કારણ કે રડવું પડે એવું જ હતું. ત્યારે તેના પિતા ભાઈચંદભાઈએ પૂછ્યું, તને કોણે માર્યો, મને સમજાય ચોખ્ખી વાત કર, વગર સમજે મને ખબર શું પડશે. ત્યારે ભગા શેઠે કહ્યું, અમારા ગુરુ સ્વામિનારાયણ ભગવાન અહીં બોટાદમાં આવ્યા છે, તેમને માટે હું સાકર ને ઘી લઈ ગયો હતો, તેમણે સીધા લીધા નહીં, પાછા મોકલી દીધા અને મને કહ્યું કે જાઓ તુરંત તમારા પિતાજીને આપી દો, અમે કંઈ સાકર ને ઘી ખાવા નથી આવ્યા. ક્લેશ અને કંકાસ વિનાનું જેનું અન્ન હોય તે અમને ઘણું સ્વાદું લાગે છે. સાકર ને ઘી તમે ક્લેશ કરીને લાવ્યા છો, પિતાજીને પૂછ્યા વિના લાવ્યા છો, એટલે અમે તેને ક્યારેય રાખવાના નથી. આ વાત સાંભળીને આ હા, પિતા ભાઈચંદ શેઠ મનમાં વિચારવા લાગ્યા, આ તો આશ્ચર્યકારી વાત છે. સ્વામિનારાયણ ભગવાનની આ વાત મહાન સમજવી જોઈએ. કેમ જે જેટલા ભેખધારી કહેવાય છે મોટા ભાગના પેટ ભરવા માટે જ ફરતા હોય છે. અમારા જૈનોના સાધુના જેવા બીજા કોઈ ત્યાગવાળા સાધુ નથી, છતાં
તેઓ કોઈ રસાસ્વાદનો ત્યાગ કરી શકતા નથી, ઘેર આવીને સારું ખાવાનું માગી લે છે, સ્ત્રીઓનો પ્રસંગ રાખે છે. સંતોને શાસ્ત્રમાં સ્ત્રીઓનો અષ્ટ પ્રકારે ત્યાગ રાખવાનું કહ્યું છે, તે સ્ત્રીઓનો ત્યાગ કોઈ રાખતા નથી. એમાં શિયાળ વ્રત કેમ રહે? શિયાળ વ્રત વિનાનું કરેલું તપ ભસ્મ થઈ જાય છે. આવી રીતે ભાઈચંદભાઈ વિચારે છે. હા, દિલમાં જ્યારે તપાસને જોવામાં આવે ત્યારે બધી જાતના દોષ દેખાય છે. મતપંથોમાં પણ દોષ ઘણા ભારે રૂઢ થઈ ગયા દેખાય છે. હવે તે દોષોમાંથી છૂટી જવાય એવું ક્યાંય દેખાતું નથી. જેને અફીણ લેવાની ટેવ પડી હોય, વ્યસન થયું હોય, વારંવાર અફીણને લીધા જ કરે, વ્યસની સમજે છે કે અફીણ ઝેર છે, તો પણ તેને છોડી શકતો નથી, તે વ્યસને તેને જોરથી પકડી રાખ્યો હોય છે. નદીના પુષ્કળ જળ પ્રવાહમાં તેના વેગમાં કોઈ ભૂલથી પણ પડે ને તો ક્યારેય તેમાંથી નીકળી શકતો નથી, અંતે તેનું મરણ જ થાય. એમ શીલવ્રત ન હોય અને સતત રસાસ્વાદનો યોગ રાખે તો તે રસાસ્વાદ હળાહળ ઝેર છે. રસાસ્વાદી સંયમની દ્રષ્ટિએ નિરોગી નથી. વચનામૃતમાં મહારાજ એમ કહે, રસના ઇન્દ્રિયને જીતે બરાબર તે બધી ઇન્દ્રિયને જીતી શકે. શિક્ષાપત્રીમાં પણ મહારાજે કહ્યું, સર્વેન્દ્રિયાણી જયાની રસનાતું વિશેષતઃ, લોયાનું આઠમું, એમાં પણ મહારાજે વાત કરી. ભગવાનના ભક્તે જીભને તો જીતવી જ જોઈએ. ભજીયા માટે રોજ જેના ઘરમાં કજિયા થાય ને, તમને નથી લાગતું? કોઈ સારા સંતે કહ્યું છે, હિન્દુ ધર્મ લગભગ રસોડામાં કેદ થઈ ગયો. આ બનાવો, તે બનાવો, પેલું બનાવો, રસાશક્તિથી બધું બની રહ્યું છે. ભગવાન માટે પ્રેમથી બનાવીએ જુદી વસ્તુ, અને જે પ્રેમથી ભગવાનને ધરાવવું હોય, પીઝા ધરાવે તો પ્રસાદમાં પીઝા લઈએ, અને ખીચડી બનાવી હોય તો ખીચડી લઈએ. રસાસ્વાદ સંયમમાં ક્યારેય પણ નિરોગી નથી રાખી શકતો, એના સંયમમાં ગાબડા પડે છે. જે રસને ઝેર માની લેતા હોય છે તે સાધુમાં શીલવ્રત રહે છે. જેને સત્ય સિવાય બીજું કંઈ વ્યસન નથી હોતું તે જ ખરો સાધુ છે. સ્વામિનારાયણના જે સંતો છે એમાં શીલવ્રત અત્યારે દ્રઢપણે રહ્યું છે, તેઓ રસાસ્વાદ કરતા નથી, તેથી તેમાં મોક્ષ પ્રત્યક્ષ રહ્યો છે. એટલે કે ભગવાન સ્વામિનારાયણના સાધુને ત્યાં આત્યંતિક કલ્યાણ રહ્યું છે. આવું ભાઈચંદભાઈ વિચારવા લાગ્યા. તમે વિચારવા મહારાજે કેવી લીલા કરી, જુઓ તમે કેવા નાસ્તિક હતા. પૂજ્ય નિષ્કામ સ્વામી કથા કરી એમાં વાત સાંભળી હતી ને તમે, આવા નાસ્તિક માણસને પણ પોતાના વર્તનથી ભગવાન શ્રીહરિએ લીલા કરીને કેવા પોતાની મૂર્તિમાં જોડી દીધા. આગળની કથા આવતીકાલે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્થ પૂર્વમાં શ્રીહરિ બોટાદ હમીર ખાચરના દરબારમાં પધાર્યા અને તેમણે રસોઈ કરાવી, એ નામે 45મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.